हेलो फ्रेंड्स, माय सेल्फ पडल रूमी अश्वमेघ विद्यालय, धोरण सात, विषय विज्ञान, प्रकरण नंबर 15, प्रकाश। तो मित्रों, आपने आगला वीडियो लेक्चर में वास्तविक प्रतिबिंब अने आभासी प्रतिबिंब विषे माहिती मेळवी हती। तो आजना वीडियो लेक्चर में आपने प्रवृत्ति 15.7 जोईशुं अने प्रवृत्तिमां आपणने शुं कहेवा मांगे छे તેના વિશેની માહિતી મેળવીએ કે અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો કે જે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે અને સ્ટેન્ડને બદલે અરીસાને સ્થિર રાખતી કોઈ પણ ગોઠવણી ચાલે કે તમે સ્ટેન્ડ ન લો અને સ્ટેન્ડની જગ્યાએ કોઈ પણ રીતે અરીસાને તમે ગોઠવી શકો છો અને તેને ટેબલ પર ગોઠવો અને તેને સેના પર ગોઠવવાનું છે ટેબલ પર ગોઠવવાનું છે કે જે આપણને આકૃતિ 15.15માં બતાવી છે કે આશરે 15 સેન્ટીમીટરથી 10 સેન્ટીમીટરના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ પર ગોઠવો શું કહ્યું છે કે આશરે 15 સેન્ટીમીટરથી 10 સેન્ટીમીટરના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ પર ગોઠવવાનો છે અને તે પડદા તરીકે વધશે અને જે આપણે કાર્ડબોર્ડ ગોઠવીએ છીએ જે આપણને આકૃતિમાં બતાવ્યું છે એ કાર્ડબોર્ડ શેના તરીકે વર્તશે તો એ પડદા તરીકે વર્તશે અને અરીસાથી આશરે 50 સેન્ટીમીટર દૂર અરીસો છે તો એ અરીસાથી આશરે 50 સેન્ટીમીટર દૂર ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો જે આપણે અરીસો ગોઠવ્યો છે અરીસાથી આશરે 50 એ વચ્ચેનું કેટલું અંતર રાખવાનું છે તો 50 સેન્ટીમીટર દૂર ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવવાની છે અને ત્યારબાદ પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો કે આ જે પડદો છે એ પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ પડે છે કે નહીં એ પ્રતિબિંબ મેળવવા માટેના પ્રયત્નો કરવાના છે તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે કે આપણને સ્પષ્ટ પ્રતિબિંબ મળે એ માટે પડદાને આપણે યોગ્ય રીતે ખસેડીને જ્યોતને સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે છે એ રીતે આપણે પડદાને ગોઠવવાનું છે ત્યારબાદ છે કે ખાતરી કરો કે પડદો અરીસા પર પડતા મીણબત્તીના પ્રકાશમાં અંતરાળરૂપ બને તો બનતો નથી ને કે એ જે પડદો છે અરીસા પર પડતા મીણબત્તીના પ્રકાશમાં અંતરાયલ રૂપે તો પડતો બનતો નથી ને એ જોવાનું છે અને આ પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક છે કે આભાસી છે તેના વિશેની માહિતી મેળવવાની છે કે શું તે મીણબત્તીની જ્યોતના પરિણામ જેટલું જ છે એટલે કે જે મીણબત્તીની આપણને જ્યોત જોવા મળે છે એ મીણબત્તીની જ્યોત જેટલી જ એનું પરિણામ છે કે નહીં એ પણ જોવાનું છે કે હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો કે જે મીણબત્તી છે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને એની ગોઠવણી પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે કરવાનું છે અને ત્યારબાદ જે આપણને કોષ્ટક આપ્યું છે કે 15.1માં તમામ અવલોકનોની નોંધ કરવાની છે તેના વિશે આપણે પછી જોઈએ ત્યારબાદ છે કે જ્યારે મીણબત્તી અરીસાની તદ્દન નજીક હોય ત્યારે પડદા પર પ્રતિબિંબ મેળવવું શક્ય છે ખરું એ પણ જોવાનું છે જે આપણને જણાય છે કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિણામ કરતાં નાનું કે મોટું હોઈ શકે છે ક્વેશ્ચન પૂછી શકાય કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિણામ કરતાં કેવું હોય છે તો અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ એટલે કે વસ્તુ જે એ વસ્તુ કરતાં નાનું કે મોટું હોઈ શકે વળી પ્રતિબિંબ વાસ્તવિક તથા આભાસી પણ હોઈ શકે છે વળી પ્રતિબિંબ છે એ સાચું પણ હોઈ શકે એટલે કે વાસ્તવિક પણ હોઈ શકે અને આભાસી પણ હોઈ શકે કે ત્યારબાદ છે કે અંતર્ગોળ અરીસો ઘણા હેતુઓ માટે વપરાય છે અંતર્ગોળ અરીસો છે ઘણા બધા હેતુઓ માટે વપરાય છે
તમે ડોક્ટરનો અંતર્ગોળ અરીસા વડે આંખ કાન નાક અને ગળાની તપાસ કરતા કદાચ જોયા હશે કે જે ડોક્ટર છે એ ડોક્ટરો આપણને આંખ કાન નાક અને ગળાની તપાસ કરવા માટે કયા અરીસાનો વપરાશ કરે છે તો અંતર્ગોળ અરીસાનો વપરાશ કરે છે અને દાંતના ડોક્ટર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે કરે છે વિસ્તૃત એટલે કે ખૂબ જ મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડોક્ટરો પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે કે પ્રતિબિંબ જોવા માટે કરે છે તો દાંતનો ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે તથા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક પણ અંતર્ગોળ આકાર ધરાવે છે કે જે સ્કૂટરની હેડલાઇટ હોય છે એ હેડલાઇટમાં જે પરાવર્તક છે એ પણ અંતર્ગોળ અરીસાના આકારના હોય છે કે અંતર્ગોળ આકાર ધરાવે છે જે આપણ આકૃતિમાં બતાવ્યું છે દાંતના ડોક્ટર છે અને ડોક્ટરો છે જે નાક આંખ અને કાન ની ચકાસણી માટે અંતર્ગોળનો ઉપયોગ કરે છે એ જ રીતે બુઝાએ તેની નવી સાયકલની ઘંટલીની ચળકતી સપાટીમાં તેમનું પ્રતિબિંબ જોયું હતું કે બુઝાએ પણ એમની નવી સાયકલ છે અને નવી સાયકલની ઘંટલીની ચળકતી સપાટીમાં પોતાનું પ્રતિબિંબ જોયું હતું તો તે ચતુ અને નાના પરિમાણનું જણાયું તેને નવાઈ લાગી કે શું સાયકલની ઘંટલી પણ ગોળીય અરીસાના પ્રકારની છે અને અરીસાનો આ પ્રકાર ઓળખી શકો છો કે નહીં એના વિશે જણાવ્યું છે નોંધો કે સાયકલની ઘંટડીની પરાવર્તક બહિર્ગોળ છે કે આપણને શું કહ્યું છે કે સાયકલની ઘંટડી છે એ ઘંટડીની પરાવર્તક સપાટી શેની બનેલી છે બહિર્ગોળ અરીસાની બનેલી છે તો મિત્રો આપણને કોષ્ટક 15.1 આપ્યું છે કે જુદા જુદા અંતરે મૂકેલી વસ્તુનું અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કે અરીસાથી વસ્તુનું અંતર વસ્તુ કરતાં નાનું કે મોટું હોઈ શકે અને ઉલટું સીધું ચતું હોઈ શકે અને વાસ્તવિક સાચું કે આભાસી હોઈ શકે એના વિશે આપણને કહ્યું છે કે 50 સેન્ટીમીટર અરીસાથી વસ્તુનું અંતર 40 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર વસ્તુ કરતાં નાનું કે મોટું ઉલટું સીધું કે ચતું અને વાસ્તવિક સાચું કે આભાસે એના વિશે મિત્રો તમારે જાતે કોષ્ટક પૂરવાનો પ્રયત્ન કરવાનો છે થેન્ક યુ